जय भीम मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुख भाई गोविंद भाई राठौड़ गाम रामोद थी। आज जसदण तालुकाना कड़ुका थी वनराज भाई नो फोन हतो। हवे जे कोटला सांगाणी तालुकाना धीरू भाई पांच तलावड़ाना खेतला बापाना भुआ, एमां आपणे कीधुं तो भाई धीरू भाई खेतला बापाना नामे लड़तो लड़तो बाई उभा जाय, एटले भाई एमां वनराज भाई डिबेट करी। પણ ઈ જે બનાવ આખો છે ઈ ખેતલા બાપાના નામથી છે, કેમ કે ઈ ભુવો ખેતલા બાપાનું ધૂણતો હતો એટલે ઈ સ્ત્રીએ એના એકમાં આ કરવાથી મારું મટી જાય, અને એમાં જો કે ઈ ખરાબ વાત છે એકદમ ઓડિયો, પણ ભાઈએ પછી ખેતલા બાપાના નામે ફોન કર્યો તો એમાં એને ખરેખર ઈ ધીરુભાઈને ફોન કરો ને ન્યા કણે એના છોકરાએ કંઈક કરણ સાથળીએ કંઈક કોઈ માણસો મોકલ્યા ને એમાં કંઈક ડેંડું બારું કાઢ્યું ને પોડકા જેવું બતાવતા હતા આ અમારો દાદો એ, એટલે આટલી બધી અંધશ્રદ્ધા આ ન હોય। નાગ એક જનાવર છે, એ આપણો દાડો કોઈ દી ન બને, ની નાગની ઓલાદ નાગ જ થાય। ઇન્સાન કી ઓલાદ ઇન્સાન હોતી હે, જનાવર કી ઓલાદ જનાવર જ હોતી હે। એટલે સાહેબ, હવે નાગને તમે બાપો બનાવો, ડેડાનો મોહો બનાવો, આ ડોવા દેશનો ઉધાર ન થાય, એના માટે તમે થોડો ખારા માણસો ભેગા બેહો, સારો વિચાર કરો। એટલે ભાઈ વનરાજભાઈ આજે ફોન કર્યો છે। હવે ધીરુભાઈનો ઓડિયો તમે સાંભળ્યો હોય છે, જે કોટલા સાંગાણીના ધીરુભાઈનો ઓડિયો ચડાવ્યો તો ખેતલા બાપાનો, અને આ બધી વસ્તુ છે ને એ અંધશ્રદ્ધા છે। નાગને મામાને દેવીને એના નામે એકા ધૂતી ખાવાનો ધંધો છે, એટલે જો કદાચ આવું બનાવ બન્યો ને એ તો આ ઓલી છોકરી છે એની અરે વાત કરે છે, એ સારા માણસો છે, બાકી નકર જો એમાં બળાત્કારનો છેડતીનો કેસ થાય તો ખેતલા બાપા કે કંઈ એને આડા ન પડે ને એમાં એનો બાપ જામીન દેવા પડે અને નામદાર કોર્ટમાંથી છૂટવામાં તકલીફ થાય। એટલે ધીરુભાઈનો છોકરો જે દાદા બતાવતો હતો એ દાદામાં હું અરજી કરું, એટલે એનો ખેતલા બાપાને છોડી મૂકવો પડે એને મંદિરમાંથી, કેમ કે કોઈ જનાવરને બંધન કરીને રાખી અને એની માથે કમાવાની દુકાન કરો એ એક જાતની દુકાન જ થઈ। ડેંડા બતાવો તી તમારો બાપ ડેંડા કીધે કોઈ દી સારું થાય, આપણે આટલી જીભા છોડી કરી છી તોય નથી શું થતા, એ એક નાક બતાવીને પડકું બતાવીને એને તમે બાપો બતાવો, ભલા મને સુધરી જાઉં આ બધી બાબતમાં પડોમાં, અને બને ત્યાં સુધી બધાની એક સમાજને વિઘ્ન ઓછા થાય, જાતિ પ્રથા મટી જાય, બધાએ માનવ ધર્મને માનો, બાકી તમે બધાએ દેવના જેટલા ધજાઉન જેટલા દાંડિયા ખોડ્યા એ બધાએ બાંધણાના મૂળ છે, એમાંથી કાંઈ આ આ દેશનો ઉદ્ધાર નહીં થાય। જાતિ તોડો સમાજ જોડો, તમે બધી સમાજને એક સાથે એક સમાન માનો, આ તો ખેતલા બાપુનું બોલો જ બાંધવા થોડે, ખોડિયારનું બોલો જ બાંધવા થોડે, બોલ્યું એટલે પણ તમે ફોટા તો પડો જરી, સુધરી જાઓ આવા કરોમાં। અને ધીરુભાઈને ફોન કરીને કયો આ ડાડો કયો હતો, બાઈ વેરે વાતો કરતો હતી, ખેતલા બાપાના નામે વાત કરી છે, દેવના નામે ધૂણો અને બાઈને ડરાવો અને પછી પ્રેમ લીલામ નાખો, અરે પ્રેમ તો કોઈ પણ કરતા હોય, આ જગતમાં પ્રેમ છે ને એ, એટલે મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને જાને કોઈ જો જને જાને, જગતમાં પ્રેમ કહો તો મુવાર માથે રોય નહીં કોઈ, સાહેબ જેને પ્રેમ હોય એ મર્યા માથે રોય નહીં કોઈ, આ પ્રેમ કહેવાય, આ પ્રેમ છે, આ તો વેમ છે। ખેતલા બાપાના નામે બાયુ એરે વાત કરો, મેલડીમાં નામે રહે તે બાયુ એરે વાતો કરો, બાયુ એરે વાતો કરવાની છે, બાયુ એ સિવાય હાલ એમ નથી, કેમ કે સ્ત્રી છે એ મહાન છે, આ જગતનું સર્જન એક સ્ત્રીમાંથી થયું છે, એ પણ દાદાને નામે ક્ષેત્રોમાં, એ તમારો પ્રેમ હોય તો કરો, પ્રેમ કરવાનો હોય પણ આવી રીતે નહીં, માતાજીના નામે, મેલડીના નામે, કાળિકાના નામે, આ બધા ઓડિયા છે મારી ચેનલમાં જોજો બધા, તમને ખબર પડશે કે કેવા ભૂવા, બાયુ ફસાવવા સિવાય કાંઈ થતો જ નથી, સીનાળવા જ કર્યા છે અને હજી હાથમાં આવે મૂકવાના છે, પ્રેમ કરીને કહીએ અને સબ કુછ કરતા હે, કરો દેવના નામે। અને ધીરુભાઈ કહે જે ખેતલા બાપા લડતો લડતો આવ્યો હતો એ લડતો લડતો જો બાપો પોલીસ વાળો આવ્યો તો કોટલા સાંગાણી પોલીસમાં જામીન દેવા પડે, એટલે આ બધા ડીંડક બંધ કરજો। જય ભીમ નમો બુદ્ધ। કોણ બોલો? હું વડવરજ બોલું છું। ક્યાંથી? કડુકાથી બોલું। કડુકાથી? ખેતલા બાપાનું મંદિર જઈ રહ્યો ને? ખેતલા બાપા બાયુ ની વાય લડતા લડતા જાય છે કે ભૂવો જાય છે? પણ એ ધૂણે છે, એ ખેતલા બાપા ધૂણે છે ને, ધૂણતો હોય તો હું કે ખેતલો છું? તો બરા જે ધૂણતા હોય એને કઈ પ્રશ્ન નથી, જે ધૂણતા એ નહીં ખેતલો બાપો, અને એમાં ગાવાનું એ આવે લડતો લડતો આવે બાઈ માળો ખેતલો લડતો, એટલે એ લડે પછી લડતો લડતો પછી બાઈ વેર સિનારવું કરે તેનું થાય, એને શું કેવાય?
મનસુખભાઈ આ તમારે ખોટું પડ્યો. હું તમને ધર્મ હવે મારી વાત સાંભળો. જાઓ મત તમે અમે તમારી સાથે તમને બહુ વિરાસી બરો મારી વાત સાંભળો. આજે તમે કઈ ખરાબ કામ કરો તમારા બાપ નું નામ આવે બીજા કોઈનું. મારી વાત તમે સાંભળો. હું તમને જવાબ આપીશ ભાઈ. જો હું તમને કહું છું તમે કઈ ભૂંડો ગુનો કે કઈ કામ કરો તો તમારા બાપ ની તમારી ઇજ્જત જાય ગામ ભરીને જાય. ઓલી બાઈ ને શું કે છે કે આપડે નવ વાર સંભોગ કરવો છો અને ઈ ખેતલા તો કેના નામ થી કીધું ઈવડો ઈ એના નામ થી કીધું ખેતલા બાપા નામ થી. અંધશ્રદ્ધા ફેલાવા વાળા એને આટલા તમે મને ફોન કર્યો એવો એને ફોન કરીને મને રેકોર્ડિંગ મોકલો છે ભુવાને ફોન કર્યો એવું એક રેકોર્ડિંગ મોકલો નંબર તો મળવા જોઈએ ને તમારા નંબર તો યુટ્યુબ માં ચાલો. ભાઈ મારે તો એના ઘરે જવું જોઈએ એના મંદિરે જવું જોઈએ. ભાઈ તમે ખેતલા બાપા ના નામે આવા સ્ટન્ટ કરો છો તો ખેતલા નો હું કામ બદનામ કરો છો તમે. હવે મારી વાત સાંભળો જેના નામે તમે કરો એનું જ નામ આવે. મારી વાત સાંભળો કે એક બીજું તમે એમ કહેતા કે આ લોકો કે ખેતલા બાપા નાગ સ્વરૂપી કે ખેતલા બાપા માને તો નાગ સ્વરૂપી ખેતલા બાપા તો એ નાગરી ખેતલા બાપા નથી. જો નાગરી ખેતલા બાપા તમે કડું કે આવો એક વાર મારે આવું નથી ભાઈ. જો હું તમને મને હું તમને એમને કહું એક તો ફૂઈન ચડાવતો એક એક જનાવર તમારે હાથમાં પકડી મને બતાવો. એ તો નાગ છે ને ફૂઈન એમાં નામ કોઈ છે ચાર બાપા છે નાગ છે. ખેતલા બાપા નું મંદિર કોઈ પણ મંદિર હોય નાગરીઓ ઈ ખેતલા નથી. નાગરીઓ એક જનાવર જ છે અને નાગણી ના પેટમાં થાય ખેતલો છે નહીં ખોડિયાર નો વીર છે એને નાને કઈ લેવા દેવા નથી. નાગનન ખેતલા બાપા ને કઈ કઈ ફેર નથી. ધર્મ વાંચી જો તમે જોઈ લો. મારે કડુકા નથી આવું ઈ કડુકા ની આવી મારે હું તમને પૂછું છું એનો જવાબ દો ને. હું તમને પૂછું છું તમે મને જે ફોન કર્યો છે તમે શેના બારામાં ફોન કર્યો છે. મેં તો અમારા મઠ છે અમે અમે હું વકાતર જ બોલું. વકાતર એટલે મતલબ તમે ખેતલા આવડે કડુકા થી. હા કડુકા થી એટલે જે તમારે ન્યાકણ છે એ મારો ધર્મ છે બરોબર. એ તમારું આસ્થાનું પ્રતિક છે મારે કઈ લેવા દેવા નથી. તમે એને પૈયા લાગો પૂજો એ તમારી ધાર્મિક સ્થળ છે તમે પોતે નમન કરો મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એમ કઉ છું નાગરીઓ એ આપણો બાપ કા આપણો દેવ થાય ખરો. મારે ઘરે નાગ નીકળવો છે ખેતલા બાપા મોકલો મારે ઘરે નીકળે માર નાખું તમે કહી દો. એમ જો ભાઈ ખોટું બોલે હું તમને કહું મારા ઘરે નાગ નીકળે એટલે માર નાખું 1000% કઉ છું. એ તમારે ખેતલો બાપો હોય તો ભલે કે મોટો કઈ દાડો થઈને નીકળે બાકી પતાવી દઉં 1000% તમે કહું. હમણાં કાલ ને ગમતી મેં માર નાખો ફૂણી મારતો હતો અહીંયા મારું નાનું છોકરું રમતું હતું એટલે આપડા જીવ બચાવવા માટે થઈને બીજા નો જીવ બચાવવા માટે મને ખબર છે કે આને દાડો કહેવા જાવ તો બટકું ભલે માર નાખ. હા અને ઈ તો ઈ દાડા એવા નીકળ્યા હોય તમે ઘરે બધા નાગ રાખો એટલે તમને ખબર પડે. કેમ કે ઈ બધા છે ને ઈ આંતરી સકડેરી હોય ફૂન નો ચડાવે અને જો કદાચ ઓરિજિનલ ઝેરી જો કોબરો ત્યાં રાખ્યો હોય એટલે મારી નાખે 1000% કઉ છું આખું ખાનદાન સાફ કરી નાખે. હા કોબરો બરોબર આ બધા ભોફિંડિયા નાગ હોય અને એ પૂજવાનું સ્થળ નથી. પૂજવાનું સ્થળ કઈક નામ બીજું છે સાહેબ આપણી વસ્તુ બીજી છે એટલે એ અલગ અલગ મેટર છે ભાઈ. એમાં અમે તમને આ બધી વસ્તુ શબ્દ ની મારામારી છે કોઈ ધર્મ થી વાત નથી. ધર્મ છે એ પૂજવાનું સાધન છે પણ નાગના બાપો કરી દેવો વિષીને તમને હુરો પૂરો બનાવી દેવો નાગને હુરો પૂરો કરવાનો એને નામે માંગી ખાવાનું એની નામે પ્રજાને આસ્થા દેવાની એ એક દિંડક જ છે અમારા મનથી. તમારા મનથી જે છે એ બરાબર છે. તમારા મનથી તમે બાપો બનાવો હુરો પૂરો બનાવો મને કોઈ પ્રોબ્લેમ નથી. મારા વિચાર રજૂ કરું છું તમારા નથી કરતો. બરોબર તમે ત્યાં કણી નાગ ની પૂજા કરો મને કઈ વાંધો છે. એ તો ભાઈ એ તો લે હું તમને કહું છું ને તમે કડું કઈ એકવાર આવો તમે જો અને એનું ખાલી સ્થાનિક જો જગ્યા જો એટલે તમને ખબર પડી જાય એનું મારે કઈ જોવાનું. હું એમના માં તમને છે એને હું છે બધી ખબર પડી જાય તમે જે બોલો છો. હું એમના મંદિર અંદર તમે નો બોલ્યા ગો કે આને આમ નો કહેવાય. અરે પણ મંદિર સ્ટીકર માં ફોન રાખો દાડો સાંભળતા છે હાલો રાખો હું વાત કરું હાલો તમે સ્ટીકર રાખો અહીંયા સાંભળે ને દાડો સાંભળતા છે. તાત્કાલિક હું ક્યાં છું ફોન મને પકડી લીધો આ જો હુરો પૂરો શિવ તો હુરો પૂરો રિલાયન્સ વાળા નો આ શિવો વાળા નો હુરો પૂરો હું ક્યાં છું તમે પૂછી લ્યો નકર તમે દાડા ને પૂછો હું કઈ જગ્યાએ ઉભો છું હાલો કહી દો. એટલો બધો પરસો કહી દો હું કઈ જગ્યાએ છું અટાણ રામોદ માં શું ગોંડલ શું કે હું ક્યાંય ખોટકાન કામે ગયો છું
એવું તો કોઈ નો કઈ હવે તો ડાળ હવે તો પરસો આટલો બધો તમે કહો છો કે અહીંયા આવું એટલે કઈ દે તમે જ ને અહીંયા છો તમે પૂછી લ્યો ને મારા આવવાની જરૂર હું ત્યાં આવીને પૂછી લઉં એની કરતા તમારી યાર તમારા અને ખેતલા બાપામાં ઘણો ફેર હો ભાઈ ભાઈ હું છે નાગમાં અને ખેતલા બાપામાં ઘણો ફેર છે અરે ખેતલા બાપા વસ્તુ કયો અને એ બધી અલગ અલગ છે અલગ અલગ નથી એ તમારો ભાવ ભાઈ હું તો હું એમ કહું છું કે મારે ભાવ નથી હું તમારી તમારી આસ્થા છે એની સામે હું વાત નથી કરી રહ્યો હું પરચાની વાત કરી રહ્યો છું તમે કયો કે અહીંયા આવો એટલે પરચો તમે કામ કર્યો એમ અમે તમારા સપોર્ટમાં છીએ એમ કઈ ના નથી આ બરોબર જ તમારું બધું બરોબર છે જો કેટલા બાપાના નામે જો એ ભાઈ બોલતો તો એ દીકરી યાર એના ગામની તો દીકરી જ છે છોકરી યાર જે દાદાના નામે વાતો કરી હતી તમે સાંભળી લ્યો એમાં કેવા શબ્દ બોલે છે હું કે છે તો બોલો બધું એ કે ઓલામાં તારે આમાં છે ને ઓલામાં આમ છે ને હા હવે તારે આવવું પડે ને તારે નવ વાર મારી ભેગું હું પડે આ કેટલો બાપો કઈ તો ઈ ખેતો બાપા ભાઈ માં આવતા તો કઈ નો કીધું કઈ આવું બોલતો નહીં નકર હું તને આંતરો કરી દઈ ઈ તો ગમે યાર અત્યારે ભાઈ ખોટું ખોટું હે હે કાઈ વાંધો નહીં હાલો મનસુખભાઈ તમારું નામ શું છે એ વાંધો ને હાલો હવે નામ નું તમે શું કઈ આમાં નહીં માનો અમારું અરે ના માનું છું ને હું તમારી યાર એટલે યાર ચર્ચા કરું તો કે નહીં માનો યાર હું તમને કહું છું તમારું નામ ઠામ દો મને કોઈ થોડો તમારાથી વિરોધ છે મારે છોકરો બોલું જે કડુકા કેટલા બાપા નું મઢ છે અમે બાજુમાં અમારો મઢ છે એમ એટલે તમે પોતે ઈ જગ્યા ના મહંત જ બોલો છો નહીં 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 તો મારું મકાન અલગ છે પણ અમે ખાલી એવું તમને કહી છીએ રણવીરભાઈ કે ધર્મ ના આડ ની અંદર જે આવા આવા ઘૂંટણખાના આ બધું હાલે છે એ હાલે છે પ્રેમ છે ને એ જગત માં પ્રેમ કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી ની જરૂર પડશે એ તમે પોતે સમજી શકો છો કાંઈ એના અવયવ કામ નો કરતા કાંઈ રણમાં ન હોય ના ના સાચું સાચું આ સ્ત્રી છે ને આ જગત ની અંદર સૃષ્ટિ નું સર્જન કરનાર એક સ્ત્રી છે હા બરોબર હવે એ સ્ત્રી ને તમે હું કહું છું ભાઈ જો પ્રેમ કોઈ પણ માણસ કરી શકે પ્રેમ કરવાનો તમારી પાસે અધિકાર છે તમે પોતે બધું કરી શકો છો પણ એ પ્રેમ થી ખેતલા બાપા ના નામે શું કામ હવે એને કીધું કે મારો દાડો એમ કહે છે કે આપડે ત્રણ વાર આવું કરવું પડશે કેટલો દાડો એમ કહે છે એવું બોલે છે સાંભળો તમે ભાઈ કરો તમારી યારે કોઈ છોકરી તમારી યારે પ્રેમ કરે છે તમે કરો ને એને પ્રેમ કરવાનો અધિકાર છે ભારતના બંધારણમાં બધાને પ્રેમ કરવાનો અધિકાર દીધો છે તમે પ્રેમ કરો એ તમારી મનપસંદ છે તો કરો બરોબર ઈ છોકરી તમને ચાહે છે મારી મીઠડી હારે મન મળે તો ભવના ઈ નહી હો ઈ મોજ અલગ છે ભાઈ અને ઈ મીઠડી નઈ આ મીઠડી સાહેબ પ્રેમ છે એ કરવો જોઈએ કરવાનો છે પણ દેવ ના નામે હું કામ કરો છો તમે સમજ્યા કે વાત એટલે પ્રેમ કરો હવે અમારી સાથે તમે ભગવાન ભક્તિ કરો તો જેટલા સંતો થઈ ગયા કીધું ભાઈ તમે ભોજન કરાવો તમે ન્યા ઈ સંગઠન થવાનું સાધન છે નમવાનું સાધન છે કેમ કે છાંયો દેખી નમી નહીં કરણી કા કામ વાહ વાહ છાંયો દેખી કોઈ પણ જગ્યાએ ઉભું રહેવું ક્યાંક છાંયો હોય તો ઉભું રહેતું વન તડકા ને એકલા ઉભા રહીજો નહીં રહી શકો કોઈ પણ જગ્યાએ સાહેબ એમ ધર્મ છે એ તમારે ત્યાં બેહવાનું સાધન છે પણ એના નામે ધૂત નહીં કરવાનું એના નામે નાગ રકાટી ને તમે કહો કે અહીંયા મારો પરચો છે દાડો આમ કરી દે કોઈ દી નો કરી દે ત્યાં કણ ઇંગ્લિશ ની પેટીઓ નીકળે ને એટલે બધે લઈ ગયા જાય ખેતલા બાપા ના મંદિર માં સરી ઉડે ન્યા મર્ડર થાય તો ખેતલા બાપા બચાવે નહીં પોલીસ વાળા બધે લઈ ગયા જાય ખેતલા બાપા ના ભૂવા નહીં જામીન દેવા પડે જે આસારામ બાપુ છે લોકો ને બધા ખબર હોય ને સીસીટીવી કામ માં આવે છે
સીસીટીવી કેમેરા તો એક કઈ ખબર નથી. સીસીટીવી કેમેરા એ છે કે ત્યાં કણ કોઈ આવીને કઈ ધમાલ કરે કઈ બનાવ બને તો સીસીટીવી ધ્યાન રાખે, ત્યાં ખેતલા બાપા ધ્યાન નહીં રાખે. જો જો જેટલા મંદિરો છે જેટલી હોટલો છે એની અંદર સીસીટીવી કેમેરા ફરજિયાત છે. પોલીસ આવે ને સીધા સીસીટીવી ચેક કરે કે મનસુખભાઈ અહીંયા આવ્યા હતા, અને તમે જો આવ્યા હતા ને એ સમયે હું ત્યાં નથી અને મારા ઘરે કેમેરામાં છું તો તમારે ખેતલા બાપા બધા આવે તોય મારી માથે કેસ નો થાય. બરોબર. કેમ કે એવિડન્સ મળતો નથી. એટલે સાહેબ ધર્મ છે એ પગે લાગવાનું સાધન છે. તમે ફોન કર્યો એમાં મને કોઈ વાંધો નથી, હું કોઈ વિવાદિત માણસ નથી, મારે કોઈ ખેતલા બાપાથી પણ વાંધો નથી. પણ જે પાંચ તલાવડાના ભુવાઈએ જે બાય યારે વાતો કરે છે એ, અને પાછો એનો છોકરા એ ઓલા કરણ સાથળીએ કોકને મોકલ્યો તો ક્યાંક પૈડકું બારું કાઢીને બતાવ્યું તો કે આ મારો દાદો છે. તમે જોયું એ વિડીયો? એ વિડીયો નથી જોયો. કરણ સાથળિયાની છે એને વિડીયો, એનો કોક માણા મોકલ્યો તો ત્યાં આગળ કઈ પૈડકા જેવું બારું કાઢ્યું, આવી નાગ હોય પકડ્યો હોય પકડાય એમ. ખેતલા બાપા નામે ડિંડક કરતા બહેન થઈ જવું એવો કેમ વિડીયો મૂકતા નથી? બરોબર. તો એ છોકરા ને કેવું જોઈએ કે મારા બાપા એ આવું કૃત્ય કર્યું અને આવું અભદ્ર વાણી કરી છે, આજથી અમે ખેતલા બાપા ના નામે ટંટ કરતા બહેન થઈ જવું, કઈ એવું બી બોલતા નથી? અમારો દાદો છે, અમારી આસ્થાનું પ્રતિક છે, પણ કોકની બાયોને ફસાવવાનું. તમારું આસ્થાનું પ્રતિક છે પણ તમે તો બાયારી વાત કરી, એ તમે જે કેટલા બાપાના નામે ઓલી બાયારી વાત કરી એ કેવી રીતે કરી મને સાંભળો, તમે હાલ સમજાવો. એ તો એ બાયારે અને એ બાયે આની અરે ફ્રેશ વાતો કરે છે જોઈયો તો એની કરતા પ્રેમ કર્યો હતો તો એ કેટલા બાપા નામ ફિલ્મ કર્યો એની કરતા પ્રેમ કર્યો હતો એની એને મજા આવત ના નહીં મજા આવત? બરોબર. પણ કેટલા બાપા નામે ઓલી ડરાવી કે તું મારી અરે સંભોગ કરી ને તો તારું બધું માથા બધું કારણ ઉતરી જાય, તારો દાદા મારું દુઃખ દૂર કરી દે. પણ એ આ સંભોગ કરવાથી દુઃખ દૂર કરે એમ આ દાદો આવું કે એવું તો નથી કેતા. તો હવે એ એ કર્યું કોના નામે એવું તમે મને અત્યારે ફોન કર્યો એટલે હું તમને પૂછું છું. એને બાપા એ જે પાંચ તલાવડાના જે ધીરુભાઈ નામ બોલે છે આ છોકરી, એ ભુવાઈએ કેટલા બાપાના નામે સ્ટંટ કર્યું? ભુવાઈએ કર્યું છે. કોના નામે કર્યું? એ તો કેટલા બાપા નામે જ કર્યું છે. તો 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 કેટલા બાપા જોઈએ ને કે એના મઢમાં અટણ પાંચ તલાવડામાં જો કેટલા બાપા બેઠો હોય દાવડાને અટણ આધરો કરી દે કે નહીં? એ તો આમ આવે મંજુભાઈ આપણને એમાં કઈ નથી ખબર ધૂણે છે ત્યારે ખેતલો કઈ ને જ કરે છે ને ભાઈ ફસાણી તો ખેતલો ધૂણ્યો એટલે ના કરે એવડે ધીરુભાઈ નો કોન્ટેક જ નો થાય. હું જાવ તો મારા બાપા લડતો લડતો એમ થોડા કોઈ કહે ખેતલા બાપા ધૂણતો તો ધીરુભાઈ અરે વાત કરી ને નકર ધીરુભાઈ ક્યાં વાત કરવાની જરૂર હતી? તો તો એ ધીરુ એવા તો ઘણા એમ તો કિસ્સા બને છે. ત્યાં તો તમે ઓલા જેવું થાય ત્યાં કરું સીધું કેટલા પણ નામ ચડાઈ દો. તમે મને નામ દો મને પુરાવા દો એટલે ગમે એ ભૂખ નો દીકરો કેમ નથી? બાકી બીજું ભૂલી જવાનું કેમ કે ઈ પોલીસ ની ગાડી આવે એટલે તમારે બધા રેડી સીધા. બરોબર. કેમ કે લાલ લાઈટ વાળી આવે ને એટલે ફૂફાડા મારતા બધા બેન ખોટી પડે ને શું છે ખોટું હોય ને લાલ લાઈટ જાય નહીં ને. તમે ખોટું કઈક ઊભું થાય તો થાય સમજ્યા તમે? ઉભારી ભર્યા કેટલા બાપા નામે બળતકાર થાય એટલે પછી જોઈ કેમ થાય છે ઘરી જ જાય. આ છોકરી ફરિયાદ ન કરે ને એ છોકરી ફરિયાદ કરે કે ધીરુભાઈ એટલે તમારા કેટલા કેટલા બાપા નો ભૂવો એ જેલ ભેગી નો થાય 1000% કહું છું. એ તો ભલે ઠોકે ધીરુભાઈ કોણ એનું ઓળખતો નથી. અમે નથી ઓળખતા ને ભાઈ, હું ઓળખતો નથી પણ મારી માં જે રેકોર્ડિંગ નથી એનું નામ ચરી ખાતો હોય એમાં ના નહીં.
ભાઈ ભરત, હું તમને તો પછી હું તમને એમ કહું છું, તમે કીધું ભાઈ અહીંયા આવો એટલે આમ ફરતો દે, વા આવો એટલે ફરતો દે, એટલે મેં તમને હું મંદિર નું નામે પહેલી વાર સાંભળ્યું કે ત્યાં ખેતલા બાપા મંદિર છે. એ ભાઈ ત્યાં આખું મોટા કેટલી 33 કરોડ દેવતા નું મંદિર બનાવેલું છે, અને ત્યાં તો લાઈન માં વારો આવતો ભાઈ, તમારે ત્યાં કેટલા માણસ નહીં આવતા હોય. હા, 5 તલાવડા લાઈન માં વારો આવતો, ખેતલા બાપા આવો પરસો દેતો તો, આ છોકરીએ પરસો દીધો પછી ખેતલા બાપા ને દુઃખ થયું છે, તમારા દીકરા મારી વાં ભીમ પડી એની બરોબર. કેમ કે એ બધા નાટક છે ભાઈ, કેમ કે દેવ ભગવાન આ બધા છે, એને કોઈએ કીધું નથી તમે આ કરો, આ જગત ને ડરાવવાની વાત છે. આ તમે મને હમણાં કેમ ડરાવતા હતા કે તમે આ મંદિર આવો એટલે તમને ખબર પડે, એટલે ભાઈ ન્યા આવે કઈ ખબર પડતી હોય તો ન્યા ગુંડા આવે, જો તો જો ન્યા કણી એટલી બધી તાકાત હોય તો. વાત મનસુખ ભાઈ, મેં તમને એમ નથી કીધું તમે આવો નામ થઈ જાય, મેં એમ કીધું ખાલી તમે જોવો ભાઈ, ન્યા જોયા જેવું શું છે, કઈ એક બે પડકા હોય, કઈ એકાદું તમે ઓલું ડેંડા જેવું રાખ્યું હોય, બાકી બીજું ન્યા શું જોયા જેવું છે. એ પડકા ને ડેંડા છે એમ તો મારું નામ છે, તમારા પેલા પ્રથમ તો માણસ જ નથી મનસુખ ભાઈ, મને નથી ખબર. જો મારી વાત રહી ને એમ તમે ફગોળી નાખી ભાઈ, હું છે હું ના ના ના, તમારા માણસ નથી, વાત ફાઈનલ છે કે મનસુખ ભાઈ. જો 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 વંદરાજ ભાઈ, તમે છે ને વાત ને સમજી ન હોય કે ભાઈ કે ઈ ના 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 એવું નથી. તમે હું તમને કહું ને, હા અમુક જગ્યાએ પાણા મૂકીને માને છે ને કે આ માતાજી, હું એની હમે વાત નથી કરતો, તમે માનો ને પાણો એ માને ભગવાન, એ હું એમ કહું છું કે એ તમારી આસ્થા છે, એની હમે મારી વાત નથી. તો મારું કામ કરી દો, મારું બધા નું થાય છે, મારું થાય ને, તમે આવો સાચા મન થી, સાચું મન એટલે મારી અંદર મન રહ્યું, કઈ ડુપ્લિકેટ પ્લાસ્ટિક નું નથી, મારું મન જવું પડે કે ભાઈ મારું આ કામ થાય, કામ હું કામ ન થાય, તમારું મારે કામ થાય છે, મારે હું એમ કહું છું કે આય થી તું ત્યાં મોકલ, મન માન નાખે, મન કવડી જાય, ઈ ભગવાન હું કઈ મારવા બેઠો હોય કરવા બેઠો હોય. જો ભાઈ જો, તમારું મૃત્યુ આ દેવના નામે સાંભળી લો ભાઈ, જો આ દેવના નામે આસ્થા એક ઈ દેવાની કે તમારો દીકરો નહીં હોય તો દાદો દીકરો દે, તમારે ઘરે હારા વાના થાય, તમારે ઘરે કામ ધંધો હાલવા માંડશે, આ જ થાય છે. કોઈ દાદો જેલ માંથી આસારામ બાપુ નું છોડાવી ગયો ને, તો હું શું કહું છું, ખોટા એને કોઈ દી નહીં હોય, આસારામ જે એ છે, મારી વાત સાંભળો, આસારામ બાપુ રહ્યા ને એના ઘરે થી માતાજી ને મોકલું ત્યાં કણ કડુકા, અને તમે એને આસ્થા દો કે એ છૂટી જાય, એને કામ એવા કર્યા ન થાય કોઈ દિન. જો 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 જો, એટલે દેવ ને હું કહું છું, એને ભલે ગમે એવા કામ કર્યા, દેવ ખોટું ન પડ નાખે, આવી બધી ભૂવા ધૂણો તઈ વાતો કરે છે ને, ઈ એક ખાલી બાપુ ને જેલમાં છોડાવી ન કે. કઈ વાંધો ના, મનસુખભાઈ પછી નહીં રહેતા તમને ફોન કરવાનો. વનરાજ ભાઈ આમ થાય ભાઈ, થાકી ગયો હું, ગરીબ માણસ, મારી જિંદગી બગડી ગઈ મારી. વનરાજભાઈ તમારે આપણે તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો ને, આપણે યુટ્યુબ માં ચડાવી છે ડિબેટ થઈ 5 તલાવડાની. આપણે આમાં કે યુટ્યુબ માં, હા ના 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 મનસુખભાઈ રેવા દો, પણ એમાં એવું છે કે અમે બોલું ફોટા મગરનું મૂકશું, ફોટો દે થારું એમ. ના ના મૂકી દો તમે, તારે હે ના મૂકી દો તો ફોટો દો ને, ફોટો ખાલી વગર ફોટા મૂકી દો તમે, તારે વગર ફોટા કરતા ફોટો દો ને ભાઈ, એટલે એકબીજાને સારું લાગે એમ. બીજું કઈ આમાં ક્યાં આપણે વિવાદ છે, આ વિવાદિત પ્રશ્ન નથી, વિવાદ ને અમારા તો અમારા અમારા મર્જ નું છે, બીજું બાકી એની અંદર અમારે લેવા દેવાય નથી. પણ દાદા જે તમે અત્યારે વાત કરી ને, આપણે 5 તલાવડાની કરી છે, એટલે 5 તલાવડાની બાબતમાં વનરાજભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ખેતલા બાપા વિશે ડિબેટ થઈ, એટલું આપણે મૂકી શકીએ છીએ. તો તમારો ફોટો મોકલી દો તો આપણે એ 5 તલાવડાનું વાત જાહેર કરીએ. ના ના મૂકી દો, હમણાં મૂકી દો ફોટો, ફોટો દો ને મજા આવી છે. ના ના ભાઈ વગર ફોટો મૂકી દો, મૂકવો હોય તો, નકર મારે આ સર મને તો આજે મેં આમ એટલે મેં ખાલી 5 મિનિટ તમારે વાત કરી, તમે રેકોર્ડિંગ કરતા તો મને ખબર છે, અમારે તો રેકોર્ડિંગ થતું જોઈએ ને ભાઈ, અમે રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે, તમે ઓલા બેન અમને બોલે એવી સ્પીડમાં બોલે, કઈ દે અત્યારે જે ઓલામાં બોલે ને જીઓ નું કોડ ને, તમારે કયો મોબાઈલ કયો છે, આમાં નો બોલે ભાઈ. અરે હમણાં તમે હમણાં બંધ કરો એટલે તરત બોલે, બંધ કરો એટલે મને ખબર પડી જાય બેઠા બેઠા. નો નો પડે નો ભાઈ, અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે મારું. હે રેકોર્ડિંગ તો અમારા ઓટો રેકોર્ડિંગ માં હોય ભાઈ, એમાં તમને બોલે નહીં, તમને સામે કે નહીં કે અમારે રેકોર્ડિંગ થાય છે. આવું બધું અમારી પાસે ટેકનોલોજી આવી, કોઈ દાદા ની વાત નથી, એ તો અમારી પોતાની વાત છે. કઈ વાંધો, તમને મજા આવે તો મૂકજો, ન મજા આવે તો કઈ નહીં. ના મૂકી દો ભાઈ વનરાજભાઈ.